તો વધારે સમય બગાડ્યા વગર આપણે સીધે સીધો પ્રશ્ન નંબર 11થી ચાલુ કરી દઈએ. પ્રશ્ન નંબર 11 છે, સિંધુ ખીણની સંસ્કૃતિના ખોદકામ દરમિયાન મળી આવેલ દેવદાસીની કાંસાની પ્રતિમા કયા સ્થળેથી મળી આવી હતી? ઓપ્શન છે ચન્હુદડો, સુતકાગડોર, હડપ્પા, મોહેંજોદડો. પહેલો સવાલ છે 11મો, સિંધુ ખીણની સંસ્કૃતિના ખોદકામ દરમિયાન મળી આવેલ દેવદાસીની કાંસાની પ્રતિમા કયા સ્થળેથી મળી આવી હતી? ઓપ્શનમાં છે ચન્હુદડો, સુતકાગડોર, હડપ્પા કે મોહેંજોદડો. બીજી સ્લાઇડમાં આપણે એનો જવાબ જોઈએ. જવાબ છે મોહેંજોદડો. તો દેવદાસીની કાંસાની પ્રતિમા મોહેંજોદડોમાંથી મળી આવી હતી. સિંધુ ખીણની સંસ્કૃતિ હોય અને કાંસાની દેવદાસીની મૂર્તિ હોય અથવા પ્રતિમા હોય, દેવદાસીની કાંસાની, સોનાની લખી હોય તોય ખોટું, પિત્તળની લખી હોય તોય ખોટું. સવાલ એવો જ હોવો જોઈએ કે દેવદાસીની કાંસાની પ્રતિમા ક્યાંથી મળી આવી, તો કે મોહેંજોદડોમાંથી. તો જ જવાબ રહીને સાચો પડશે. 12મો સવાલ જોઈએ, આમાં યોગ્ય જોડકા જોડવાના છે. આ સિંધુ ખીણની સંસ્કૃતિનો જ સવાલ લાગે છે. તો પહેલો છે રોપડ. રોપડ ક્યાં પહેલાં રાજ્યમાં આવેલું છે? લોથલ ક્યાં રાજ્યમાં આવેલું છે? આમાં આલમગીર ક્યાં રાજ્યમાં આવેલું છે? બનવાલી ક્યાં રાજ્યમાં આવેલું છે? તો આ યોગ્ય જોડકા નથી. આના ઓપ્શનમાં આપણે જોઈએ કે ક્યાં શું આવેલું છે. રોપડ, લોથલ, આલમગીર ને બનવાલી આ બધા સિંધુ સંસ્કૃતિના સ્થળો છે. આપણે જોઈએ ક્યાં ક્યાં રાજ્યમાં આવેલા છે. જવાબમાં છે રોપડ પંજાબમાં આવેલું છે, આલમગીર ઉત્તર પ્રદેશમાં આવેલું છે, બનવાલી હરિયાણામાં આવેલું છે, જ્યારે ગુજરાત યોગ્ય જોડકું છે કે લોથલ એ ગુજરાતમાં આવેલું છે. સોરી, રોપડ પંજાબમાં, આલમગીર ઉત્તર પ્રદેશ, બનવાલી હરિયાણા, લોથલ ગુજરાત. પ્રશ્ન નંબર 13 જોઈએ, ષડ દર્શન પૂર્વ મીમાંસાની રચના ક્યાં ઋષિએ કરી છે? ષડ દર્શન પૂર્વ મીમાંસાની રચના ક્યાં ઋષિએ કરી છે? જવાબમાં છે પતંજલિ, બીજું બાદરાયણ, ત્રીજું કપિલ, ચોથું જૈમિની. પતંજલિએ તો યોગની રચના કરી હતી. બાદરાયણ, કપિલ, જૈમિની, જોઈએ કોણે શું કર્યું છે. ષડ દર્શન પૂર્વમીમાંસાની રચના ક્યાં ઋષિએ કરી છે? તો જવાબમાં આવે છે જૈમિની. પતંજલિ યોગની રચના કરી હતી. પ્રશ્ન નંબર 14, નીચેનામાંથી કયો ગ્રંથ ષડ દર્શન ગ્રંથ નથી? નીચેનામાંથી કયો ષડ દર્શન ગ્રંથ નથી? ઉત્તર મીમાંસા, બીજું યોગ દર્શન, ત્રીજું વેદારંભ, ચોથું સાંખ્ય દર્શન. આમાંથી જવાબમાં શું હશે, નીચેનામાંથી કયો ષડ દર્શન ગ્રંથ નથી? તો ઉત્તર મીમાંસા, યોગ દર્શન, વેદારંભ, સાંખ્ય દર્શન. જવાબ જોઈએ તો જવાબ છે વેદારંભ. તો જવાબમાં ઉત્તર મીમાંસાએ કોણે લખ્યું હતું કે બાદરાયણે, યોગ દર્શન કોણે લખ્યું તો પતંજલિએ, વેદારંભ શું છે તો એ સંસ્કારનો પ્રકાર છે, સાંખ્ય દર્શન કપિલ મુનિએ લખ્યું હતું. આપણે જોઈએ આગળ એક સવાલ હતો ને, સાંખ્ય દર્શન. આજે સાંખ્ય દર્શન છે એ કપિલ મુનિએ લખ્યું, વેદારંભ એક પ્રકાર છે, યોગ દર્શન તો પતંજલિએ બરાબર, અને ઉત્તર મીમાંસા તો બાદરાયણ. આગળ જઈએ, નેક્સ્ટ સ્લાઇડ જોઈએ, 15મો સવાલ જોઈએ, ચતુર્વિંશતિ સહસ્ર સંહિતા પણ કહેવામાં આવે છે. નીચેનામાંથી કોને ચતુર્વિંશતિ સહસ્ર સંહિતા પણ કહેવામાં આવે છે? તો કે રામાયણ, મહાભારત, વિષ્ણુપુરાણ કે વરાહપુરાણ. ચતુર્વિંશતિ સંહિતા સહસ્ર સંહિતા પણ કહેવામાં આવે છે, રામાયણ હોય, મહાભારત હોય, વિષ્ણુપુરાણ હોય કે વરાહપુરાણ હોય. નેક્સ્ટ સ્લાઇડમાં જવાબ જોઈએ,
અચ્છા, રામાયણને ચતુર્વિંશતિ સહસ્ત્ર સંહિતા પણ કહેવામાં આવે છે. રામાયણને મહાભારતને જય સંહિતા કે સત સહસ્ત્ર સંહિતા કહે છે. ચતુર્વિંશતિ સહસ્ત્ર સંહિતા રામાયણને કહે છે, યાદ રાખવાનું. જય સંહિતા કોને કહે તો કે મહાભારતને. પ્રશ્ન નંબર 16, નીચેનામાંથી સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે? તો ઋગ્વેદ, સામવેદ, અર્થવેદ કે ઋગ્વેદ. યજુર્વેદ તો નથી, સામવેદય નથી, અર્થવેદય નથી, હા ઋગ્વેદ છે. હવે જોઈએ સ્લાઇડમાં શું આવે છે નેક્સ્ટ. ઋગ્વેદ છે. ઋગ્વેદ એ સૌથી પ્રાચીન ગ્રંથ જેમાં મંડળની સંખ્યા 10 છે, ચક્ર શ્લોકોની સંખ્યા 1024 છે, મંત્રોની સંખ્યા 10600 છે. તેમાં ગાયત્રી મંત્ર અને સૂર્યની ઉપાસનાના ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ છે એનો અર્થ એવો થયો. પ્રશ્ન નંબર 17 જોઈએ, વૈદિક સંસ્કૃતિના સમયમાં આર્યોનું પીણું શું હતું? મદિરા કે પાણી, વિષરસ કે સોમરસ. વૈદિક સંસ્કૃતિના સમયમાં આર્યોનું પીણું શું હતું? દારૂ, પાણી, વિષરસ કે સોમરસ. વિષરસ તો ન હોય, કે પાણી કદાચ પીતા હોય. દારૂ, મદિરાય, મદિરાનું નામ તો સાંભળ્યું હોય, પણ જોઈએ સોમરસે હોય કે આર્યોનું પીણું. આર્યો જોઈએ જવાબમાં શું છે. ઓકે, સોમરસ. વૈદિક સંસ્કૃતિના સમયમાં આર્યોનું પીણું શું હતું? દારૂ અથવા મદિરા, પાણી, વિષરસ, સોમરસ હતો. આ જવાબ આજ રાખવાનો યાદ. વૈદિક સંસ્કૃતિના સમયમાં આર્યોનું પીણું શું હતું? તો કે સોમરસ. 18મો સવાલ જોઈએ, ગૌતમ બુદ્ધનો જન્મ કઈ સાલમાં થયો હતો? આ મહત્વનો સવાલ છે, બધાય નજીક નજીક જ છે. ઈસવીસન પૂર્વે 528, ઈસવીસન પૂર્વે 534, ઈસવીસન પૂર્વે 493, ઈસવીસન પૂર્વે 563. જવાબ વિચારી રાખો, નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. ગૌતમ બુદ્ધનો જન્મ 500 ઈસવીસન પૂર્વે 563માં થયો હતો. 528માં જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. ઈસવીસન 534માં ગ્રહ ત્યાગ કર્યો હતો. ઈસવીસન પૂર્વે 493 તો બસ એમ જ આપી દીધું લાગે છે, અને ઈસવીસન પૂર્વે 563માં એમનો જન્મ થયો હતો. ગૌતમ બુદ્ધનો જન્મ કઈ સાલમાં થયો હતો? કે ઈસવીસન પૂર્વે 563. પ્રશ્ન નંબર 19 જોઈએ, ગૌતમ બુદ્ધની સાથે જોડાયેલા પ્રતીકોમાં નીચેનામાંથી કયું સાચું નથી? આ ઇમ્પોર્ટન્ટ છે, સાચું છે ને સાચું નથી. તો પહેલામાં છે હાથી. તો ગૌતમ બુદ્ધ જ્યારે ગર્ભમાં હતા તો એનું આગમન થયું, તો એના પ્રતીકને હાથી કહે. વાઘ સમૃદ્ધિનું પ્રતીક, પીપળું જ્ઞાનનું પ્રતીક, સાંઢ યૌવનનું પ્રતીક. સવાલ છે, ગૌતમ બુદ્ધની સાથે જોડાયેલા પ્રતીકો નીચેનું કયું સાચું નથી? તો હાથી હોઈએ કે કદાચ વાઘ બી હોઈએ કે પીપળો બી હોઈએ કે સાંઢ બી હોઈએ કે. જોઈએ જવાબમાં શું છે. 19મો સવાલનો જવાબ, વાઘ નહીં પણ સિંહનું પ્રતીક ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલું છે. વાઘ નહીં, સિંહનું પ્રતીક જોડાયેલું છે. તો સિંહ શું છે? અહીંયા વાઘની જગ્યાએ શું આવે? તો કે સિંહ. સિંહ આવે તો સિંહનું સમૃદ્ધિનું પ્રતીક છે. શું છે? સિંહ સમૃદ્ધિનું પ્રતીક છે. સિંહ સમૃદ્ધિનું પ્રતીક છે. આ બધા યાદ રાખવાના. હાથી બુદ્ધનું ગર્ભમાં આગમન, પીપળો જ્ઞાનનું પ્રતીક, સાંઢ યૌવનનું પ્રતીક, આમાંથી કોઈ પણ પૂછાઈ શકે. આ 4 સવાલ છે. હવે આપણે પ્રશ્ન નંબર 20 જોઈએ, ગૌતમ બુદ્ધની જીવનની ઘટનામાં ગૃહ ત્યાગની ઘટનાઓને શું કહેવામાં આવે છે? ગૃહત્યાગની ઘટનાઓને શું કહેવામાં આવે છે? મહાભિનિષ્ક્રમણ, મહાપરિવર્તન, સંબોધિ, ધર્મચક્ર પરિવર્તન.
ગૃહત્યાગની ઘટના. પ્રશ્ન નંબર 20, મહાભિનિષ્ક્રમણ, મહાપરિનિર્વાણ, સંબોધિ, ધર્મચક્ર પરિવર્તન. જવાબ જોઈએ શું છે. ગૌતમ બુદ્ધની જીવન ઘટનામાં ગૃહત્યાગની ઘટનામાં મહાભિનિષ્ક્રમણને ગ્રહત્યાગ કહેવામાં છે. જવાબ સાચો, મહાભિનિષ્ક્રમણ. મહાપરિનિર્વાણ કોને કહેવાય? તો કે એમનું અવસાન થયું. અને મહાપરિનિર્વાણ કહેવાય. સંબોધિ કોને કહેવાય? તો કે જ્ઞાનની પ્રાપ્તિની ઘટનાને સંબોધિ કહેવાય. ગૌતમ બુદ્ધના જીવનની સંબોધિની ઘટનાને શું કહેવાય? તો જ્ઞાનની પ્રાપ્તિ. ધર્મચક્ર પરિવર્તન કે ઉપદેશ આપવાની ઘટનાને ધર્મચક્ર પરિવર્તન કહેવાય. આ સવાલનો જવાબ શું છે? કે મહાભિનિષ્ક્રમણ, એનો અર્થ થાય છે ગ્રહત્યાગ. તો આજે આપણે બીજા 10 સવાલ જોયા ભાગ 2ની અંદર. હવે ભાગ 3 આજ સાંજ સુધીમાં ફરી વખત અપલોડ કરી દઈશ. કદાચ નહીં થયું હોય તો ફરી વખત અપલોડ કરી દઈશ અને જોઈ લઈએ. વધારેમાં વધારે સવાલ આ અઠવાડિયાની અંદર પૂરા કરવાના છે. લગભગ 101 સવાલ જેટલા હું આપી દઈશ. બરાબર છે. તો આગળ તમારા ઈમેલની અંદર મેસેજ આવી જાય હું નવો વિડીયો અપલોડ કરું તો એના માટે આ સ્ક્રીન ઉપર જે વસ્તુ દેખાય એના પર ક્લિક કરો. ખતમ. બરાબર છે. બાકી ન કરો તો પણ ચાલે. તો તમને નવા વિડીયો નહીં મળે નહીં કરો તો, અને કરશો તો મળશે. સિમ્પલ વસ્તુ. બરાબર છે. આજે આ 20મો સવાલ છે ગૌતમ બુદ્ધની જીવનની ઘટનાઓમાં ગૃહત્યાગની ઘટનાને શું કહેવાય? તો કે મહાભિનિષ્ક્રમણ. ઓકે, થેન્ક યુ. ફરી વખત મળશું.